પંચમહાલ જિલ્લામાં ઔદ્યોગિક એકમોની સંખ્યા ખૂબ મોટી છે. જો કંપની રૂલ્સ મુજબ સ્થાનિક વિસ્તારના યુવાનોને રોજગારી આપવામાં આવે તો જિલ્લામાં બેરોજગારીનો પ્રશ્ન દૂર થાય. પરંતુ ભાજપ સરકારની અયોગ્ય નીતિઓને કારણે, કામદારો પ્રત્યે અવગણના કારણે તથા કંપનીના માલિકો સાથે વધારે પડતા સંબંધોને કારણે કંપનીના કામદારોને દિન પ્રતિદિન અન્યાય થઈ રહ્યો છે. જ્યારે કંપનીના માલિકોને સરકારના આયોજનની સલાહ મુજબ નીતિઓ બનાવી કંપનીઓ બંધ કરાવી કામદારોને છૂટા કરવામાં આવી રહ્યા હોય એવું લાગે છે. કાયદાકીય ગૂંચવણો ઊભી કરી છૂટા કરેલા કામદારોની લડત કરવા છોડી દેવામાં આવે છે. ન્યાયિક લડત લડતા વર્ષો નીકળી જાય છે ત્યારે બેરોજગાર બનેલા કામદારો કંટાળીને આર્થિક સ્થિતિના કારણે લડત મૂકી દે છે અને અંતે સરકારની અને કંપનીના માલિકો દ્વારા આયોજિત મનસુબાની જીત થાય છે. આવું લગભગ હવે બંધ થતી દરેક કંપની કિસ્સાઓમાં થતું જોવા મળે છે. ત્યારે આજ રોજ હાલોલ નજીક આવેલી ઇન્ડસુર ગ્લોબલ કંપની ઓક્ટોબર 2019થી કામદારોને કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર બંધ કરવામાં આવી છે અને 160 જેટલા કામદારોને છૂટા કરવામાં આવ્યા છે. કેટલાક મહિનાઓના પગાર નથી ચૂકવાયો, પીએફ પણ કંપની દ્વારા જમા કરવામાં આવ્યું નથી, વર્ષોથી બોનસ પણ ચૂકવવામાં આવ્યું નથી, કોરોના સમયમાં કોઈ એડવાન્સ પગાર કે સહાય આપવામાં આવી નથી. આવી તમામ બાબતો સહિતની માંગ બેરોજગાર બનેલા કામદારોએ રોજગારીની માંગ તથા ન્યાય અધિકાર માટે વિવિધ જવાબદાર કચેરીઓમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ ન આવતા આજરોજ કંપનીના કામદારોએ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારિયાનો સંપર્ક કર્યો હતો અને કંપની ઉપર રૂબરૂ સંભાળવા જિલ્લા પ્રમુખને બોલાવ્યા હતા. જિલ્લા પ્રમુખ દિનેશ બારિયાએ સ્થળ ઉપર જઈને તમામ વિગત જાણી હતી અને ન્યાયિક હક અને અધિકારની લડતમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી. સમય આવે અને જિલ્લા અને ગાંધીનગર સુધી આ રજૂઆત કરી ન્યાય આપવામાં આમ આદમી પાર્ટી કામ કરશે તેમ જણાવ્યું હતું. ભાજપ સરકારની નીતિઓથી ગુજરાતના આર્થિક પરિસ્થિતિ ખરાબ ગઈ છે અને તેમ જણાવે આ સરકારમાં ખેડૂતો, કામદારો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વેપારીઓ, નોકરિયાતો જેવા તમામ વર્ગો દુઃખી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની જે આજે અન્યાય થઈ રહ્યો છે. અમીર લોકો કરોડોની લોન લઈ કંપનીઓ બનાવી કરોડો કમાઈ લોન ન ભરી કંપની બંધ કરી કામદારોને છૂટા કરી નિશ્ચિત બની જીવન જીવે છે. સરકાર આવા અમીરોની લોન માફ કરે છે અને જનતાને મોંઘવારીના કપરમાં હોમી દુઃખી કરે છે એવું દેખાય છે એમ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું. આપણે ક્યાં સુધી લડત લડતા રહીશું, એના કરતા સરકાર બદલો, સરકાર બદલાવની લડત લડી એમ કહેતા ઉપસ્થિત સૌ કામદારોએ આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હતી. કામદારો વતી કિશોરસિંહ પટેલ, રતનસિંહ ભાલિયા, કનુભાઈ પટેલ, રમેશસિંહ સોલંકી, ગોવિંદભાઈ વરિયા, વેચાતભાઈ બારિયા, પ્રકાશભાઈ શાહ, મહેન્દ્રભાઈ પંડ્યા, દોલતસિંહ ભાલિયા સહિતના કામદાર આગેવાનોએ રજૂઆત કરી. કામદારો સાથેની મુલાકાત જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી તથા જિલ્લા સહસંગઠન મંત્રી કૃણાલ ચૌહાણે લીધી હતી. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે આપ જોતા રહો એસબીએન.